રાજકોટ નાગરિક બેંકના એકવીસ ડિરેક્ટરની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે સહકાર પેનલ સામે સંસ્કાર પેનલ મેદાનમાં છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સંસ્કાર પેનલના પંદર જેટલા ઉમેદવારો ફોર્મ રજૂ કર્યા હતા જો કે બેંક ચૂંટણીને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે કૌભાંડનો મુદ્દો ઉઠાવી વિરોધીઓ પર વાર કર્યા કલ્પક મણિયારે આરોપ લગાવ્યા કે ભ્રષ્ટાચારી લોકોને ફરીથી બેંકની મુખ્ય ધારામાં ના લઈ આવો તેવા મારા પ્રયત્ન છે નાગરિક બેંકની જૂનાગઢ અને મુંબઈના કાલબાદેવી બ્રાન્ચમાં અંદાજે ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે જો વર્તમાન સત્તાધીશો કૌભાંડ મામલે ફરિયાદ કરવામાં આવશે તો મારા સહિતના તમામ ફોર્મ પરત અમારી લડાઈ સત્તા માટે નહીં પરંતુ સામે છે એક પણ રિલીઝ કર્યો જેમાં જુનાગઢ બ્રાન્ચમાં કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેની માહિતી આપવામાં આવી તેમણે આરોપ લગાવ્યો કે એક જ ગ્રુપના એકસો પચાસથી થી વ્યક્તિઓ દ્વારા લોન લેવામાં આવી છે અગાઉ લીધેલી લોનની ચુકવણી ના થઈ હોવા છતાં ફરી લોન લેવામાં આવી બેંકના આશરે એકસો અડત્રીસ જેટલા ખાતાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે